છેલ્લા થોડા દિવસોથી રાજકારણમાં ગરમાવો જોવા મળી રહ્યો છે કેમ કે આવનારા સમયમાં વિધાનસભાની ચૂંટણી આવવાની છે તેને લઈને ગુજરાતમાં ભાજપ કોંગ્રેસ આપ આઈએમ પાર્ટી પણ સક્રિય બની ગઈ છે આ અંતર્ગત કોંગ્રેસ દ્વારા પણ કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ તરીકે જગદીશ ઠાકોરની જાહેરાતો કરી દેવામાં આવી છે જ્યારે કોંગ્રેસમાં તેમના આવ્યા બાદ અનેક બેઠકો પણ હાથ ધરવામાં આવી હતી કોંગ્રેસની બેઠકો વચ્ચે પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરનું નિવેદન પણ સામે આવ્યું હતું કે બે હજાર બાવીસમાં કોંગ્રેસે એકસો બેઠકોનો લક્ષ્યાંક નક્કી કર્યા

કોરોનાગ્રસ્ત ગુજરાતમાં કોરોનામાં થયેલા મૃત્યુ અને મૃત્યુ પામેલાના કુટુંબીજનોને જે સહાય આપવા માટે સરકાર જે ઠાગા ઠૈયા કરે છે એની વાતો મહિલાઓની સુરક્ષાના પ્રશ્નો અને ગુજરાતને ઉડતું ગુજરાત બનાવ્યું છે આપણે જોયું હશે કે કરોડો રૂપિયાની ડ્રગ્સ દરરોજ ગુજરાતમાં ઠલવાય છે એમાં સરકારની મીઠી નજર હોય તો જ અશક્ય બને એ આ બધા જે પ્રશ્નો છે એના કારણે ગુજરાતના લોકો સરકારથી ખૂબ નારાજ છે અને એક એક જિલ્લા રિજિયનવાઇઝ મૂલ્યાંકન કરીને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિની કોર્ડિનેશન કમિટીમાં કમસે કમ એકસો પચીસ બેઠકો સાથે બે હજાર બાવીસમાં ગુજરાતમાં કોંગ્રેસની સરકાર બને એવા નિર્ધાર સાથે કોંગ્રેસ પાર્ટીએ કામ શરૂ કર્યું છે લોકશાહીની અંદર દરેક પાર્ટીને પોતાની સીટો જીતવાનો દાવો કરવાનો અધિકાર છે પરંતુ અમે ભાજપની જેમ એકસો એકસો બ્યાસી સીટવાની ખોટી હવામાં વાતો કરતા નથી કોંગ્રેસે અત્યાર સુધીમાં એકસો બેતાલીસ એકસો અડતાલીસ સુધીની સીટો જીતેલી છે અને ચાલુ ચાલે બે હજાર બાવીસની અંદર પણ જે વિધાનસભાની ચૂંટણી આવવાની છે એની અંદર જે રીતે અમારા પ્રદેશ પ્રમુખ નવા બન્યા આદરણીય જગદીશભાઈ ઠાકોર એમની આગેવાનીની અંદર અને સીએલપી લીડર સુખરામભાઈ રાઠવાની આગેવાની નીચે જે રીતે કોંગ્રેસની અંદર નવું નવું જોશ આવ્યું છે અત્યારે તમામ સમાજના લોકો દુઃખી છે ખેડૂતો દુઃખી છે સરકારે ખેડૂતોનું આંદોલન પરત ખેંચવું પડ્યું આજે ખેડૂતોને યુરિયા કે ડીએપી મળતું નથી નાના નાના વેપારીઓ દુઃખી છે દસ હજારની ભરતી માટે દસ લાખ વિદ્યાર્થીઓની અરજીઓ આવે છે અને સરકાર કહે છે કે ગુજરાતની અંદર કોઈ બેકાર નથી મોંઘવારીએ માજા મૂકી છે ત્રણસો રૂપિયાનો બાટલો અત્યારે હજાર રૂપિયા થઈ ગયો છે સો રૂપિયા પેટ્રોલ ડીઝલ પહોંચ્યું સરકાર એવી વાતો કરતી હતી કે પેટ્રોલ ડીઝલનો ભા ભાવ વધારો અમારા હાથમાં નથી જ્યારે સત્યાવીસમાંથી ત્રણ સીટો ભાજપે જીતી એમના અન્ય રાજ્યોની અંદર એમના પગ નીચેની ધરતી સરકી ગઈ ત્યારે પેટ્રોલ ડીઝલનો ભાવ ઘટાડી દીધો આ બધી જે ભાજપ સરકારની પોલિસી છે એ જનતા સમજી ગઈ છે અને એના લીધે અમારા પ્રદેશ પ્રમુખે દાવો કર્યો છે કે અમે એકસો પચીસ નહીં પણ હું કહું છું કે એકસો પચાસ સુધીની સીટો અમે જીતીશું ચૂંટણી મુક્ત નિષ્પક્ષ ન્યાય અને શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થાય તેના માટે વિવિધ રાજકીય પક્ષોના હોદ્દેદારો સાથે ગ્રામ પંચાયતોની સામાન્ય ચૂંટણી અંતર્ગત મતદાન મથકોની આખરી પ્રસિદ્ધિ અંગે નિવાસી અધિક કલેક્ટર અને રાજ્ય